નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું વિશાલ સર વાઢેલ આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી એવી YouTube ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 6 ની અંદર અતિ ઉપયોગી એવો વિષય ગણિતની અંદર ચેપ્ટર નંબર 8 દશાંશ સંખ્યાઓમાં સ્વાધ્યાય 8.4 દાખલા નંબર 6 અને 7. દાખલા નંબર 6 અને 7 એટલે અંતિમ દાખલાઓ, ચેપ્ટર પૂરું થવામાં મજા આવશે. છેલ્લા દાખલામાં આવજો, બહુ મજા આવશે. છોડાય લેજો છેલ્લા સુધી. અગાઉના વિડીયો જોઈએ તો અગાઉના વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપને આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપ જ્યારે વિડીયો જોજો, ખૂબ ઉપયોગી થશે આપને. એમાં દરેક બાબત સમજાવેલી છે, સરખામણી, સરવાળા, બાદબાકી એવું બધું સમજાવેલું છે. આપ તે વિડીયો જોજો. ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 8.4 દાખલા નંબર 6 એ પહેલા વાત કરી દઉં કે વિડીયો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. દાખલા નંબર 6 શું કહે છે? એ નમિતા દરરોજ 20 કિલોમીટર 50 મીટરની મુસાફરી કરે છે. ઓકે, તો કુલ મુસાફરી બરાબર કેટલી? 20 કિલોમીટર ને 50 મીટર એટલે 20.050 કિલોમીટરની શું છે? કુલ મુસાફરી. ચાલો કુલ મુસાફરી થઈ ગઈ. તેમાંથી તે 10 કિલોમીટર 200 મીટર અંતર બસ દ્વારા, એમાંથી કેટલું? 10 કિલોમીટર 200 મીટર અંતર આના દ્વારા, બસ દ્વારા મુસાફરી કરે છે. ચાલો બસ દ્વારા, અને બાકી રહેલ અંતર રિક્ષા દ્વારા મુસાફરી કરે છે. તો તે રિક્ષા દ્વારા કેટલું અંતર કાપે છે? તો કુલમાંથી બસનું શું કરવું પડે? બાદ. તો કુલમાંથી બસનું કરીશું બાદ. કુલ મુસાફરી 20 કિલોમીટર 50 મીટર અને બસ દ્વારા 10 કિલોમીટર 200 મીટર. તો બાદ કરીશું, અને જે જવાબ આવશે એ સેના દ્વારા આવશે? રિક્ષા દ્વારા, રિક્ષા દ્વારા કરેલી મુસાફરી આવશે. ઓકે, જે જવાબ આવશે તે ઝીરો માંથી ઝીરો જાય એટલે ઝીરો, પાંચ માંથી ઝીરો જાય એટલે પાંચ, ઝીરો માંથી બે ના જાય એટલે દસ કો લેવાનું, એટલે ઝીરો નું દસ, આ ઝીરો નથી જાય નવ, આ બે નથી જાય એક, દસ માંથી બે જાય એટલે આઠ પોઈન્ટ, નવ માંથી ઝીરો જાય એટલે નવ, ને એક માંથી એક જાય એટલે ઝીરો, 9.850 કિલોમીટર. ઓકે, તો આમ શું થશે? આમ નમિતા રિક્ષા દ્વારા 9.850 કિલોમીટર અંતર કાપશે. ઓકે, નમિતા રિક્ષા દ્વારા કેટલો કિલોમીટર? 9.850 કિલોમીટર. તો લખે કે 9 કિલોમીટર અને 850 મીટર, આવો શબ્દ પણ લખી શકાય. ઓકે, ચાલો આની જગ્યાએ આ લખી શકાય, આ બંને સાચું જ છે. ક્લિયર? દાખલા નંબર 7, આકાશ, સાતમો દાખલો. કોણ આવ્યું? આકાશ. આકાશે 10 કિલોગ્રામની શાકભાજી ખરીદી. વાહ ભાઈ વાહ. તેમાં તેને 3 કિલોગ્રામ 500 ગ્રામ ડુંગળી, 2 કિલોગ્રામ 75 ગ્રામ ટામેટા અને બાકીના બટાટા ખરીદ્યા. તો ખરીદેલા બટાકાનું વજન કેટલું થશે? આને તો ડુંગળી ખરીદી, ટમેટા ખરીદ્યા, બટેકા ખરીદ્યા, અને આખા ટમેટા બટેકા અને ડુંગળીનું શાક કરવું લાગે છે. મને સરસ મજાનું ડુંગળી બટેકા ને ટમેટાને ભેગા કરીને શાક કરવાનું છે ભાઈ આકાશ આજે. પણ એ આકાશ શાક કરશે, શાકભાજીમાં લઈ આવ્યા છે ને શાક બનાવશે, પણ આપણને ખાવા નહીં મળે એ કઈ, આપણને દાખલો ગણવા મળશે. નહીં કહેવાનું છે સેલેક્ટ ભાઈ બટેકા કેટલા ખરીદ્યા, આપણને એ ખબર હોય છે કે કુલ કેટલા ખરીદ્યા. તો સાહેબ કુલ શાકભાજી 10 કિલો ખરીદ્યા એવા આકાશભાઈ, પણ એમાંથી 3 કિલોગ્રામ 500 ગ્રામ શું ખરીદ્યું? ડુંગળી, અને 2 કિલોગ્રામ 75 ગ્રામ ટામેટા. આ બે ભેગું મળીને ખરીદ્યું હોય એ તમારે કહેવાનું. પહેલા તો બે ભેગું મળીને કેટલું ખરીદશે? તો 5 કિલોગ્રામ 575 ગ્રામ ખરીદશે ડુંગળી ટમેટા. એની સિવાયનું જે વધ્યું ને એ તમારા બટેકા, કહી દેવાનું કે બટેકા ખરીદ્યા, એ પછી બટેકાનું શાક બનાવે કે બટેકાના બટેકા પૌવા બનાવે, આપણે શું, આપણે તો જવાબ નહીં. મતલબ હાલ જો કે કુલ લખીએ કે કુલ ખરીદેલી વસ્તુ લખે કે 3 કિલોગ્રામ 500 ગ્રામ શું ખરીદ્યા છે? ડુંગળી. 2 કિલોગ્રામ 75 ગ્રામ શું ખરીદ્યું?
આ બે નો પેલા સરવાળો કરવો પડશે. આ બે નો સૌ પ્રથમ શું સરવાળો, કે ટોટલ કેટલું ખરીદ્યું ડુંગળી ટમેટા થઈને, એનો સરવાળો થાય એટલે 5 ના 5 બેઠા 077505.5. પાંચ પોઈન્ટ 575 કિલોગ્રામ શું ખરીદશે, ડુંગળી અને ટમેટા, ડુંગળી પ્લસ ટમેટા. ઓકે, હવે કીધું કુલ, તો કુલ કેટલું છે, તો 10 કિલોગ્રામ, 10.000 કિગ્રામ શાકભાજી. ઓકે, કુલ શાકભાજી માઇનસ ડુંગળી ટમેટા ને પ્લસ કરીને, માઇનસ ડુંગળી ટમેટા ને પ્લસ કર્યા હતા એનો જે જવાબ આવ્યો માઇનસ, એટલે કે માઇનસ 5.75, માઇનસ 5.575 કિલોગ્રામ. આ શું છે વાલા વિદ્યાર્થીઓ, ડુંગળી પ્લસ ટમેટા. ઓકે, મેં શોર્ટમાં લખ્યું, તમારે લખી દેવાનું ડુંગળી પ્લસ ટમેટા. હવે એમાંથી બાદ કરશે, બાદ બાકી આની બહુ સહેલી છે પણ ધ્યાન રાખશો તો, ઝીરો માંથી પાંચ ના જયારે 10 કો લેવાનું શરૂ કરે, 10, 9, 9, 9, 1 નથી જાય 0. 10 માંથી 5 ગયા એટલે 5, 9 માંથી 7 ગયા એટલે 2, 9 માંથી 5 ગયા એટલે 4, 9 માંથી 5 ગયા એટલે 4. તો 4.425 કિલોગ્રામ શું વધે, બટાકા. તો આમ આકાશે ખરીદેલા બટાકાનું વજન 4.425 કિલોગ્રામ થશે. ક્લિયર, આકાશ બનાવશે ડુંગળી બટેકા ટમેટાનું શાક. તમે આવું કંઈક ખાઈ લેજો જે ખાતા હોય, બરાબર છે, ખાઈ લેજો, ખાઈ લેજો, વજન વધારજો, સારું સારું કામ કરવા માટે ખાવું પણ જરૂરી છે. લો જોઈએ નેક્સ્ટ. અરે વાહ, તમારા માટે ખાસ 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 અતિ ઉપયોગી એવી ઓશિયન કોચિંગ ક્લાસીસ ની એપ્લિકેશન આવી ગઈ. એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક ભાઈ ક્યાં આપી છે, નીચેના ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર ડાઉનલોડ કરજો, તો તમને મળશે નીચેના તમામ સોલ્યુશન્સ ની પીડીએફ, એટલે કે ધોરણ 3 થી 12 ના બધા વિષયના સમજૂતી, સ્વાધ્યાય, સ્વાધ્યાય પોતે, ગાલા સ્વાધ્યાય પોતે, પ્રશ્ન બેંક એટલે કે એકમ કસોટી, અસાઇનમેન્ટ પ્રશ્ન પોતાને, બીજું ઘણું બધું ભરપૂર અદભુત લાભ આપને મળી રહ્યા છે. તો ભૂલ્યા વગર વિદ્યાર્થી મિત્રો લાભ લેવાના છે, હા દોસ્તોને લેવડાવવાના છે. જો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ નેક્સ્ટ. અરે વાહ, અહીંયા તો આપણું સ્વાધ્યાય 8.4 ના દાખલા 6-7 પૂરા, મતલબ કે ચેપ્ટર 8 દશાંશ સંખ્યાઓની પૂર્ણાહુતિ જાહેર થઈ છે. મળીએ, ફરી મળીશું નેક્સ્ટ નવા ચેપ્ટરના સોલ્યુશન સાથે, એટલે કે ચેપ્ટર નંબર 9 માહિતીનું નિયમન, ડેટા ઇન્ટરપ્રિટેશન, ડેટા એનાલિસિસ. આ રીતનું ચેપ્ટર છે, સરસ મજાનું છે, તેની સાથે મળવાના છે વિદ્યાર્થી મિત્રો. ત્યાં સુધી આપણે રજા લઉં છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.